હેલો ફ્રેન્ડ, નમસ્કાર. આજે હું વાત કરવા જઈ રહ્યો છું કોન્સ્ટેબલનું. જે આરપીએફ છે, જે રેલવેમાં આરપીએફની ભરતી આવેલી હતી, એનું આન્સર કી આવી ગઈ છે અને તમને ખબર જ છે એનું મેરિટ કેટલું અટકશે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે એનું મેરિટ તમારે કેટલા હશે. તો તમારો વારો ફાઇનલ જ છે, તમારી 100% નોકરી પાકી જ છે. તો એ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને એ નોટિફિકેશન પણ સૌથી પહેલાં મળી જાય અને તમે પણ ચેક કરી શકશો કે તમારે કેટલા માર્ક છે. તો તમારે દોડવાનું, પ્રેક્ટિસ કરવાની ચાલુ કરવી પડશે, જે હું તમને આગલા વિડીયોમાં બતાવીશ. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારી શારીરિક દક્ષતા પરીક્ષા, જે PET અને PMT, જે શારીરિક કસોટી છે બે, જેમાં તમારે બધું હાઇટને એ માપવામાં આવે, એટલે કે PMT, અને જ્યારે દક્ષતા એટલે કે તમારે રનિંગ પૂરું કરવાનું છે અને એ કેટલું રનિંગ કરવાનું છે અને કેટલા સમયમાં કરવાનું છે, એ હું તમને આજે આ વિડીયોમાં જણાવીશ, જેથી કરીને તમે આ વિડીયો સંપૂર્ણ જોશો. તો કે ચાલો આપણે વાત કરીએ તો કે કોન્સ્ટેબલમાં પુરુષો માટે કેટલું રનિંગ છે અને કેટલા મિનિટમાં પૂરું કરવાનું છે એ હું તમને કહીશ. તો કે તમારે પુરુષો માટે 1600 મીટરની દોડ છે, જે તમારે 5 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરું કરવાનું છે. ત્યારબાદ તમારે હાઈ જમ્પ મારવાનો છે, જે 4 ફૂટનો છે, અને ત્યારબાદ લોંગ જમ્પ મારવાનો છે, જે 14 ફૂટ તમારે મારવાનો છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે મહિલાઓ માટે કેટલું છે રનિંગ અને કેટલા એને ફૂટ લોંગ જમ્પ અને કેટલા ફૂટ હાઈ જમ્પ મારવાનો છે એ હું તમને કહીશ. તો કે ત્યારબાદ મહિલાઓ માટે 800 મીટરની દોડ છે, જે 3 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની છે. ત્યારબાદ લોંગ જમ્પ 9 ફૂટ છે, અને જ્યારે હાઈ જમ્પ છે તે 3 ફૂટ છે, એ તમારે આટલા સમયમાં જ પૂરું કરવાનું છે. એ તમે ખાસ નોંધી લેજો અને એવી રીતના જ તમે શારીરિક કસોટીની તૈયારી કરશો, જેથી આ તમને વિડીયો હેલ્પફુલ, તમને મદદરૂપ થશે, જેથી તમને રનિંગ કરવામાં સરળતા થશે એવી જ મારી ભાવના રહી છે. જેથી કરીને તમને, તમે કોન્સ્ટેબલ પાર થાવ એવી જ અમારી ભાવના છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર, તમે વિડીયોમાં એવી રીતના કહો છો કે આમાં કેટલા ટાઈમ તમે કરી શકશો. તો કે એ વાત કરીએ તો કે તમે જ્યારે લોંગ જમ્પની વાત કરીએ તો સર અમને કેટલી ટ્રાય મળશે, હાઈ જમ્પ કરીએ તો કેટલી ટ્રાય મળશે. તો એ તમે જોઈ શકો છો કે એની ઓફિશિયલ જે ડોક્યુમેન્ટનું છે એમાં જ આપને આપી દીધું છે, કે તમે જોઈ શકો છો કે લોંગ જમ્પનું છે અને હાઈ જમ્પ છે એમાં તમને 2 વખત ટ્રાય કરવાનું કહેશે, જેથી તમારે એક ટ્રાયમાં જો થઈ જાય તો વધારે સારું છે, નહીંતર તમે ગભરાશો નહીં કે આ મારે આ થયું નહીં તો હવે બીજી વખત ટ્રાય કરવા આપશે કે નહીં, એવા તમે ખ્યાલ ન લેવતા તમને બીજી વખત જરૂર ટ્રાય મારવા દેશે, જેથી તમે બીજી વખત તમારું સંપૂર્ણ કેપેસિટી ઉપર જ તમે કરી શકશો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરી દો, અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરેક નોટિફિકેશન મળતી રહે. અને આના પછી આપણે આનો મેરિટ કેટલાય અટકશે એ પણ વિડીયો બનાવશું, જેથી તમને બધી સંપૂર્ણ માહિતી મળતી રહેશે. જય હિન્દ, જય ભારત.